ગણિતમાં પહેલું પ્રકરણ છે રાષ્ટ્રીય પર કેર. આપણે ચોથા ધોરણમાં ચાર અંકની સંખ્યાઓ શીખ્યા, હવે પાંચમા ધોરણમાં પાંચ અંકની, છ અંકની એમ સંખ્યાઓ શીખવાની છે. તો હવે આ સંખ્યાઓને અંકોમાં કેવી રીતે લખાય એ તમને પહેલાં શીખવાડીશ. અંકમાં કેવી રીતે લખાય અને શબ્દમાં કેવી રીતે લખાય. તો અહીંયા જુઓ એ કેટલા લખ્યા છે, સાત લાખ પચાસ. આપણે પહેલાં શીખી ગયા એકમ, દશક, સો, હજાર, દસ હજાર સુધીની ચોથા ધોરણમાં શીખ્યા. હવે લાખ અને દસ લાખ, સાત લાખ પચાસ. તો અહીંયા જુઓ અહીંયા પચાસ અને પાંચમા ધોરણના અંગ્રેજી અંકમાં લખાવ. પછી સો, હજારમાં કશું નથી, દસ હજારમાં કશું નથી અને લાખ, લાખમાં શું છે, સાત. તો હવે આ સંખ્યાને સાત લાખ પચાસ તો કેવી રીતે લખવાનું, દસ હજારમાં હજારમાં અને સોમાં શું મૂકવાનું, ઝીરો મૂકવાનું. તો અહીંયા શું થશે, સાત ઝીરો ઝીરો. પછી સોના રૂપમાં પણ શું આવશે, ઝીરો પચાસ. સાત લાખ પચાસ કેવી રીતે લખાય, સાત લાખ પચાસ આ પ્રમાણે લખવાનું, એકમ, દશક, સો, હજાર, દસ હજાર, લાખ, દસ લાખ. એ રીતે ખાનાવાળી તમારી સંખ્યા મૂકી જોવાની એટલે ખબર પડશે. હવે બીજી સંખ્યા છે પાંચ લાખ પાંચ હજાર પાંચ. તો પાંચ લાખ, તો અહીંયા જુઓ આની બધે શું લખીશું, પાંચ લાખ બરોબર. પછી પાંચ હજાર, તો અહીંયા દસ હજારમાં કશું નથી એટલે ઝીરો આવશે, હજારમાં પાંચ છે એટલે પાંચ આવશે. પછી સો અને દશકમાં કશું નથી તો શું આવશે, ઝીરો ઝીરો. અને એકમમાં શું છે, પાંચ. તો હવે આપણે કેવી રીતે લખવાનું, પાંચ લાખ પાંચ હજાર પાંચ. તો અહીંયા પાંચ લાખ પછી શું આવશે, ઝીરો પાંચ, પાંચ હજાર એટલે ઝીરો પાંચ. પછી સો અને દશકમાં કશું નથી તો શું આવશે, ઝીરો ઝીરો. અને એકમમાં શું છે, પાંચ બરોબર. હવે બીજી સંખ્યા આઠ લાખ ચોપન હજાર. તો હવે જો એ નહીં લખે તો પણ અહીંયા દસ લાખમાં કશું નથી, આઠ લાખ. પછી અહીંયા જુઓ આઠ લાખ પછી ચોપન હજાર, તો દસ હજાર અને હજારમાં લખવાનું ચોપન. ભાઈ એકમ, દશક ને સોમાં કશું નથી તો શું હશે, ઝીરો ઝીરો. આઠ લાખ ચોપન હજાર અંકમાં આ પ્રમાણે લખાય. હવે ત્રણ લાખ, તો ત્રણ લખવાના, બાસઠ હજાર તો બાસઠ લખવાના. પછી સોળ, તો શેમાં કશું નથી, સોના અંકમાં, સોના સાઈડમાં કશું નથી એટલે ઝીરો આવશે. અને સોળ તો વન સિક્સ બરોબર. આ રીતે સંખ્યા અંકમાં લખવાની. ઓગણીસ લાખ વીસ હજાર ને, તો ઓગણીસ લાખ વીસ હજાર. પછી બે છે એટલે કે સો અને દશક નામમાં કશું આપ્યું નથી, એકમ નામમાં કેટલા છે, બે. પચીસ લાખ છ, તો પહેલા શું લખવાનું, પચીસ લાખ. પછી સેમાં કશું નથી આપ્યું, દસ હજારમાં, હજારમાં, સોમાં અને દશકમાં કશું નથી એટલે ઝીરો ઝીરો મૂકવાનું. પછી એકમમાં કેટલા છે, છ, તો કેટલા લખવાના, છ. બાણું લાખ દસ હજાર વીસ, તો બાણું લાખ દસ હજાર. પછી વીસ છે એટલે કે સોનામાં કશું નથી આપ્યું તો શું હશે, ઝીરો અને વીસ. આ પ્રમાણે લખવાનું, ક્યાં થયો, સાત લાખ ચારસો. સાત એટલે કે સાહીઠ, સાહીઠ લાખ. હવે હજાર અને દસ હજારમાં કશું આપ્યું નથી તો શું મૂકવાનું, ઝીરો ઝીરો. પછી ચારસો એટલે ચાર, દશક અને એકમમાં કશું નથી એટલે શું આવશે, ઝીરો ઝીરો. આ રીતે સંખ્યા
પ્રકરણ 1
નોટ બનાવવાની અને અલગ અલગ નોટમાં જે વિષયનું લેસન આવે એ વિષયનું લેસન અલગ નોટમાં જે તે વિષયની નોટમાં કરવાનું રહેશે.